મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 19/12/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ, બીજા ઉપર વધુ વિશ્વાસ કરવો યોગ્ય નથી. વેપાર વ્યવસાય પર સારો અને લાભદાયી આજના દિવસે રહેશે. માતા પિતાનું આરોગ્ય ઠીક રહેશે. નવા સંબંધો લાભદાયક રહેશે. કુટુંબ વેપારમાં મતભેદ ભાગીદારી પર ગહન શોધના યોગ બનશે. વાત કરીશું વૃષભ રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલ નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પ્રસાર થઈ શકે એમ છે. કોઈ પણ કાર્ય માટે સ્વવ્યક્તિ સમજી વિચારી નિર્ણય લેવો જરૂરી છે. વાત કરીશું મિથુન રાશિની. કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્યાન આપીને પ્રયત્ન કરવો. સારા પરિણામ આવવાની શક્યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યાત્રા થઈ શકે એમ છે. સમય ઉપર સમયથી પ્રસાર કાર્ય કરીને રહેવાનું છે. વાત કરીશું કર્ક રાશિની. સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્યે સહયોગની ભાવના રહેશે. ધાર્મિક આયોજનમાં આજના દિવસે સારી તક મળશે. કુટુંબ વેપારમાં મતભેદ ભાગીદારીથી ગહન શુદ્ધના યોગ બને છે. જીવનસાથી ભાગીદારી શુભ કાર્યોમાં યોગ બને છે. વાત કરીશું સિંહ રાશિની. આળસથી બચવું. કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્વાભિવ્યક્તિ કાર્ય કરવું લાભદાયી રહેશે. કુટુંબ વેપારમાં મતભેદ ભાગીદારી પર ઘન શોધનો યોગ બનશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસથી બિનજરૂરી કાર્યોથી દૂર રહેવાની જરૂર છે. વેપારમાં ઉન્નતિ થવાના યોગ બને છે. કુટુંબના સભ્યોના સહયોગથી આજના દિવસે અગત્યનું કાર્ય પૂર્ણ થવાની ચોક્કસ ભાવના છે. આપના પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. પ્રયત્નોના ફળ આજના દિવસે તમને મળતા જણાશે. વાત કરીશું તુલા રાશિની. તો પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમળાપ વધશે. ઉદાર વિકારના કારણે ખાવા પીવામાં સંયમ રાખવાની જરૂર છે. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્ન કરવો. વાહન ધ્યાનથી ચલાવવાનો આજના દિવસે સંયમ રાખો. વાત કરીશું આજના દિવસે વૃશ્ચિક રાશિની. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વેપારમાં મુશ્કેલીઓનો યોગ બને છે અને ધાર્મિક યાત્રાનો યોગ પણ બને છે. વેપારમાં ભાગ્યવર્ધક સફળતા માટે નવા કોઈ કાર્ય કરતા રહો. નોકર ઉપર અતિ વિશ્વાસ રાખવો ઠીક નથી. વેપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા આજના દિવસે દૂર રહેશે. વાત કરીશું ધનરાશિની. મિત્ર વર્ગ સંતાન પક્ષ સંબંધિત કાર્યોમાં ધન ખર્ચનો યોગ બને છે. વેપાર પરિવાર સંબંધિત કાર્યોના વિશેષ યોગ બની રહે છે. વિવાદોથી બચવાની જરૂર છે. સંતાન પક્ષ મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર કરવાની જરૂરિયાત છે. વાત કરીશું મકર રાશિની. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વ્યવસાય થકી આજના દિવસે આગળ વધી શકાશે. શિક્ષા મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર કરવો જરૂરી છે. વાત કરીશું કુંભ રાશિની. આજના દિવસે દિવસ પ્રતિકૂળ રહી શકે એમ છે. સંતોષપ્રદ વાતાવરણ ઊભું થઈ શકે એમ છે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય પર ચોક્કસ રીતે થશે. વિશેષ સહયોગ માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું આજના દિવસે મીન રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળશે. મનોરંજનમાં સમય પસાર કરવો જરૂરી છે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારી નિર્ણય લઈ લેવો જરૂરી છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે આજના દિવસે રાશિ ભવિષ્યની જડેશ ટીવીની અંદર મેં આપને જણાવ્યું. વધુમાં વધુ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. જય ગણેશ.